આવતીકાલે આઠમી માર્ચ વિશ્વમાં મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે અને આ વિશ્વભરમાં મહિલા દિવસ નિમિત્તે એક એવું વાતાવરણ ઉભું થાય છે કે ભારત જેવા દેશોમાં મહિલાઓની ખૂબ અવદશા છે અને પશ્ચિમના દેશોમાં મહિલાઓ માટે બધું ઉત્તમ ઉત્તમ જ છે આપણે બધા મહિલા વિરોધી છે પશ્ચિમના લોકોને જ મહિલાઓનો આદર સત્કાર આવડે છે આવી એક છબી કેટલાક હિત ધરાવતા તત્વોએ આખી દુનિયામાં આપણને નીચા દેખાડવા માટે બહુ ક્રૂરતાપૂર્વક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે જે લોકો આ દેશના સત્વ અને તત્વને જાણે છે એમને ખબર છે કે સદીઓથી આ દેશમાં માતૃશક્તિના સન્માન માટેની અહીંની ભૂમિકા કહી રહી છે અહીંના લોકોનું ચિંતન કયું રહ્યું છે કેટલાક લોકો એમ માને છે કે ભારતની મહિલાઓ ઘરમાં રસોડું અને કચરા બાસીદા સિવાય એમને કંઈ કામ જ નથી હોતું ભારતની મહિલાઓની પાસે કોઈ પ્રવૃત્તિ નથી હોતી હું એકવાર શિક્ષકોની મીટિંગ લેતો હતો તો સ્થિતિ એવી હતી કે શિક્ષકો માટે આરક્ષણ તૈયાર કરવું પડે એસી ટકા શિક્ષણ ક્ષેત્રમાં બહેનો ચલાવે છે આરોગ્ય ક્ષેત્રમાં એસી ટકા બહેનો સંભાળે છે માંડ વીસ ટકા સ્થાન હવે પુરુષોનું રહ્યું છે આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે એક તદ્દન સામાન્ય ભણેલી બેન એને આજકાલ મેનેજમેન્ટની કોલેજવાળા લોકો એમને ભાષણ માટે બોલાવે છે પોતે બેન બહુ ભણેલા નથી પરંતુ પશુપાલનનો ઉદ્યોગ એટલો વ્યવસ્થિત ચલાવ્યો છે અને રોજનું લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન કરીને ડેરીઓને પહોંચાડે છે એ બેનની કાર્યકુશળતા એમની મેનેજમેન્ટ એમનું ઇનિશિએટિવ એમની એન્ટરપ્રિનર સ્પિરિટ એના માટે આઈ એમ જેવા વિદ્યાર્થીઓ અધ્યયન કરવા જાય છે આજે પણ તમે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના પટ્ટામાં જાઓ ઘરના આર્થિક જીવનની અંદર એંસી ટકા ભાગીદારી આદિવાસી માતાઓ બહેનોની હોય છે સમાજ જીવનની અંદર આખા દેશનું કૃષિ ક્ષેત્ર જુઓ એગ્રીકલ્ચર સેક્ટર પુરુષ કરતા બે ટકા વધારે કામ એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ માતાઓ બહેનો કરે છે પરંતુ આપણે ત્યાં આ બધાના જુદા પગાર ન પડતા હોય એના કારણે આ કામને કેટલાક લોકો કામ માનતા નથી દુનિયાના દેશોમાં એમની આર્થિક પ્રવૃત્તિ એવી હોય છે કે ઓફિસમાંથી છૂટ્યા પછી પેક ખાવા માટેનું બંડલ બાંધીને ઘેર જાય ત્યારે માણ ખાવા મળે આપણે ત્યાં બેન ગમે તેટલા કલાક કામ કરતી હોય પણ સાંજે પરિવારજનના લોકો ભેગા થાય ત્યારે તાજું ગરમ ખવડાવવા માટે વધારેની બે કલાક મહેનત કરતી હોય છે આ દેશ એવો છે કે જ્યાં બહેનો માટે તેત્રીસ ટકા આરક્ષણ સાથે ચૂંટાઈને રાજ્યના વહીવટની અંદર નિર્ણાયક ભાગીદારી કરવાનો અવસર હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બહેનો નિર્ણય પ્રક્રિયાના ભાગીદાર બને છે અને આપણે તો વિધાનસભામાં હમણાં ઠરાવ કર્યો છે જેટલા પુરુષ પ્રતિનિધિ હોય એટલા જ બહેનો પ્રતિનિધિ પણ હોવા જોઈએ પચાસ ટકા ભાગીદારી બહેનોની હોવી જોઈએ આવો આપણે વિધાનસભામાં ઠરાવ કર્યો છે અને મને આ છે ઓગણીસો ને ચોરાણુંમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પરિષદનું એક અધિવેશન મળ્યું હતું વડોદરામાં અને આ દેશમાં ભાજપ પહેલી પોલિટિકલ પાર્ટી હતી જેણે ઠરાવ પસાર કર્યો હતો કે વિધાનસભા અને લોકસભામાં તેત્રીસ ટકા આરક્ષણ બહેનો માટે મળવું જોઈએ ઓગણીસો ને ચોર્યાસીથી શરૂ થયેલી યાત્રા અનેક જણાએ અટવાણી અનેક જગ્યાએ પીટાણી અને એક જગ્યાએ પાછી ઠેલાણી હરતી ફરતી હવે પાર્લામેન્ટના દરવાજા આવીને ઊભી છે આવતીકાલે પાર્લામેન્ટમાં વિધાનસભાને લોકસભામાં બહેનોને તેત્રીસ ટકા ભાગીદારી મળે એના માટેનો પ્રસ્તાવ આવવાનો છે અને મજા એવી છે કે આ પ્રસ્તાવ રાજ્યસભામાં આવવાનો છે અને રાજ્યસભા એવી છે કે જેમાં સત્તાધારી પક્ષની બહુમતી નથી વિરોધ પક્ષની બહુમતી છે એ વિરોધ પક્ષની જેમાં બહુમતી છે જેમાં ભારતીય જનતા પાર્ટીનું સૌથી વધારે વજન છે એ રાજસભાની અંદર મહિલાઓને તેત્રીસ ટકા ભાગીદારી મળે એના માટેનો ઠરાવ આવવાનો છે અને વિશ્વ આખાને ભારત કેવું પ્રગતિશીલ વિચાર ધરાવે છે એના દર્શન કરાવવાના છે જે લોકો છાશ હિન્દુસ્તાનની ટીકા કરવા ટેવાયેલા છે ભારતની સંસ્કૃતિ ભારતની વિરાસત ભારતની નારી શક્તિ એને અપમાનિત કરવાની જે ફેશન થઈ ગઈ છે એ બધા લોકોને કદાચ ખબર નહીં હોય અમેરિકાની લોકશાહી સવા બસો કરતા પણ વધારે વર્ષ થઈ ગયા પણ એ અમેરિકામાં બહેનોને મત આપવાનો અધિકાર નહોતો મત આપવાનો અધિકાર મેળવવા માટે અમેરિકાની અંદર બહેનોને સો વર્ષ સુધી આંદોલન ચલાવવું પડ્યું અનેક માતાઓ બહેનોને શહીદ થવું પડ્યું અને ભારત આઝાદ થયું ત્યાં સુધી અમેરિકામાં મહિલાઓ મતદાન નહોતી કરી શકતી ત્યાં વ્યાપક આંદોલન ચાલ્યું અને છેક ઓગણીસો ને સાહીઠમાં અમેરિકામાં મહિલાઓને મતદાન કરવાનો અધિકાર મળ્યો હવે નક્કી કરીએ કે પ્રગતિશીલ માનસિકતા કોની છે નારી ગૌરવ કરવાની સંસ્કૃતિ ક્યાં છે આનો સીધું સીધું ઉદાહરણ આમાંથી જોવા મળે છે એટલું જ નહીં એશિયન દેશો જુઓ શ્રીલંકાનું નેતૃત્વ મહિલા કરે બાંગ્લાદેશનું નેતૃત્વ મહિલાના હાથમાં આવે पाकिस्तान में नेतृत्व महिला ना हाथ में आए हिंदुस्तान नेतृत्व तो महिला ना हाथ में इंडोनेशिया में नेतृत्व तो महिला ना हाथ में आए एशिया में महिला सर्वोपरि शासन करता बने एम हिंदुस्तान पाकिस्तान बांग्लादेश श्रीलंका आवा कोई देशों में क्या तकलीफ न थाय परंतु आटला बड़ा वर्षो पचीप अमेरिका में હજુ સુધી કોઈને મહિલાને પ્રેસિડેન્ટ બનાવવાની માનસિકતા બની શકી નથી પ્રગતિશીલ કોણ છે નારી ગૌરવની આસ્થા કોના મનમાં પડી છે એના આ જીવતા જાગતા ઉદાહરણો છે માતાઓ બહેનો દુનિયાને ડંકાની ચોટ પર કેવું પડે કે અમે એવી સાંસ્કૃતિક વિરાસતના ધની છીએ કે જેમના માટે માતૃશક્તિનો આદર એ અમારી પરંપરા રહી છે ગુલામીના કાલખંડમાં અનેક વિદેશી આચાર વિચાર અમારે ત્યાં આક્રમણ કરીને આવ્યા અને એના કારણે કોઈ વિકૃતિઓ આવી તો વિકૃતિઓ સામે લડવાની તાકાત પણ આ સમાજે પોતે ઊભી કરી છે અને વિકૃતિઓને નષ્ટ કરવાનો પ્રયાસ આ ધરતી પર થયો છે સમાજ જીવનની અંદર પરિવર્તન લાવવું આપણે ત્યાં લોકો ભ્રૂણ હત્યાના રબાડે ચડ્યા હતા સમાજમાંથી અવાજ ઉઠ્યો આ ભ્રૂણ હત્યા પાપ છે અને જો જોતામાં ભ્રૂણ હત્યાની સામે સમાજે આક્રોશ વ્યક્ત કરો અને પરિસ્થિતિ પલટાવવા માંડી આ સમાજની એક શક્તિ છે કોઈ ભૂલ કરે તો એની સામે સમાજ એક શક્તિ બનીને ઉભો થાય એ આપણી પરંપરા રહી છે આજે આ સમારંભ આંગણવાડીની બહેનોનું સન્માન કરવાનો સમારંભ સરકારોમાં સન્માન કરવું એવોર્ડ આપવા આ સિલસિલો ચાલતો હોય છે જાત ભાત ભાતભાતના એવોર્ડ અપાતા હોય છે પરંતુ ક્યારેય આ દેશમાં હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નહીં હોય હું દાવા સાથે કહું છું કે જેને આંગણવાડીની બહેનોને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું હોય એનું સન્માન કરવાનું નક્કી કર્યું હોય આ હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાં બન્યું નથી શિક્ષકોનું સન્માન થાય છે ગુજરાતમાં તો મારા અનુભવથી કહું છું ઉત્તમમાં ઉત્તમ કામ કરનાર કલેક્ટર હોય ને એને આટલું ઇનામ નથી મળતું જેટલું હું આંગણવાડીની બહેનોને ઇનામ આપું છું આ રાજ્યના કોઈ કલેક્ટર ડીડીઓ ટીડીઓ કોઈને એકત્રીસ હજાર રૂપિયાનું માતમર ઇનામ મળતું હોય કામગીરીનું એવી ઘટના નથી બનતી જ્યારે અહીંયા શા માટે આંગણવાડીઓ પહેલા પણ ચાલતી હતી મને યાદ છે જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે આ કાર્યભાર મેં સંભાળ્યો ત્યારે આ રાજ્યમાં કુલ આંગણવાડીના મકાનો આઠ હજાર હતા એના પણ રંગરૂપ કેવા હતા આપણે એમાં ન ઉતર્યો ઊંડા તો સારું બહેનોને બધાને ખબર છે કેવા હતા આઠ હજાર આંગણવાડીના મકાનો હતા અત્યારે આપણે મકાનોની સંખ્યા અઠ્યાવીસ હજારે પહોંચાડી દીધી અને હજુ પણ પૂર ઝડપે કામ ચાલુ છે આ બજેટમાં પણ તેત્રીસો જેટલી નવી આંગણવાડીનું બજેટ ફાળવ્યું છે આંગણવાડીની એક ઓળખ ઊભી થાય જે આંગણવાડીમાં ગુજરાતની આવતી કાળ ઘડાવવાની હોય એ આંગણવાડી કેવી હોય એની કાળજી કોણ લે એ આંગણવાડીની બહેન એને આ ભૂલકાઓને શું શીખવવાનું છે શા માટે શીખવવાનું છે એના માટે કોઈ સુનિયોજિત પ્રયાસ ભૂતકાળમાં ક્યાંય ન થયો અને એક રાજ્ય ગુજરાતની આવતીકાલની ચિંતાના રૂપે આંગણવાડી પર ધ્યાન કેન્દ્રિત કર્યું ગુજરાતની આવતીકાલ ઉજળી થાય એના માટેની મથામણ આદરી આંગણવાડીની ઓળખ ઊભી થાય નહીં તો સામાન્ય રીતે ગરીબ ઝુંપડપટ્ટીના બાળકો મા બાપ રોજગાર માટે ગયા હોય રજડતા હોય એમને કોઈ પૂછનાર ન હોય એમને કોણ ક્યાં લઈ જાય તેની ખબર ના હોય આ આંગણવાડીઓના આવડા મોટા નેટવર્કને કારણે ગરીબ પરિવાર મધ્યમ પરિવાર જેને આર્થિક રીતે પોષાતું ના હોય એવા સૌના બાળકોને સંસ્કારિત કરવાની ચિંતા એમની શક્તિઓને ખીલવવાનો પ્રયાસ પ્રત્યક્ષ શિક્ષણ નહીં સહજ રમત ગમત દ્વારા એ આંગણવાડીની અંદર અભિયાન ચાલ્યું અને આજે એના સુફળ જોવા મળે છે આંગણવાડી ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કર્યો સામાન્ય રીતે ગામની અંદર સો લોકોનું સન્માન થવાનું હોય એક હજારની વસ્તી હોય અને સો નાગરિકોનું સન્માન નક્કી કર્યું હોય તો પણ હું વિશ્વાસથી કહું છું કે આ સો લોકોના સન્માનમાં આંગણવાડીની બહેનનો નંબર ના લાગે સમાજને લાગતું જ નથી કે આંગણવાડીની બહેન આટલું મહત્વપૂર્ણ કામ કરે છે મારે સ્થિતિ પલટવી છે ગામની અંદર આવતીકાલ ઘડનારા લોકોનું સૌથી પહેલા સન્માન થાય એમનું ગૌરવ થાય એવી સમાજ જીવનમાં મારે વ્યવસ્થા વિકસાવવાનો એક પ્રયાસ મેં આદર્યો છે નહીં તો ગઈકાલ સુધી તેડાગર બેન તેડાગર બેન આવી રહી તેડાગર બેન ગઈ એનાથી વધારે કાંઈ જ નહીં અને એનો એક ભાગ એટલે મારા મનમાં એક વિચાર આવ્યો કે આપણે આંગણવાડીની બહેનોને યુનિફોર્મ બનાવ્યો હોય તો અને વિચાર મને એટલા માટે આવ્યો કે આપણે વિમાનમાં પ્રવાસ કરીએ તો એર ને કેટલો સરસ યુનિફોર્મ આપતા હોય છે હવે એર નું કામ શું હોય તમે બેસો એટલે આવીને કે પટ્ટો બાંધો તો તમે આંગણવાડી બહેનો શું કરો છો પેલું બાળક આવે ચાલ ભાઈ બટન બંધ કર કહેતા હો છો કે નહીં કહેતા તમે બી એ જ કામ કરો છો એર હોસ્ટેસ ચા માગો એટલે ચા લઈને આવે પાણી માગો પાણી લઈને આવે પુસ્તક માગો પુસ્તક લઈને આવે છાપુ માગો છાપુ લઈને આવે એનું આ કામ હોય અને એને આટલો સરસ યુનિફોર્મ હોય મને વિચાર એવો આવ્યો કે નાના નાના ભૂલકાઓનું જે ઘડતર કરે છે નાના નાના ભૂલકાઓની આટલી બધી કાળજી લે છે એનો યુનિફોર્મ તો એર હોસ્ટેસ કરતા પણ સારો હોવો જોઈએ મને જ્યારે આના જે ફેશન ડિઝાઇનરો મળ્યા ત્યારે મેં એમને કહ્યું તો મારે આંગણવાડીની બહેનોનું સ્ટેટસ એર હોસ્ટેસ કરતા પણ વધારવું છે કારણ એટલા આખા આવતીકાલ ઘડવા વાળા લોકો છે અને આજે આ યુનિફોર્મને કારણે આંગણવાડીની ગામની અંદર ઓળખ ઊભી થઈ છે રાજ્યની અંદર ઓળખ ઊભી થઈ છે અને બહેનો યુનિફોર્મને કારણે આંગણવાડીમાં વ્યવસ્થિત જવાને કારણે પેલા નાના નાના ભૂલકા પણ એમને જોઈને વ્યવસ્થિત જીવવાનું શીખવા માંડ્યા છે અને આપણને બધાને ખબર છે આપણે નાના હોઈએ એટલે આપણો હીરો આપણો શિક્ષક જ હોય છે શિક્ષક જેવા વાળ ઓળાવે આપણે પણ એવા જ વાળ ઓળાવીએ શિક્ષક જેવી રીતે બટન ફિટ કરે આપણે પણ એવા જ બટન ફિટ કરીએ શિક્ષક આમ હાથ લાંબા કરી બોલતો હોય તો આપણને પણ એવી રીતે પડી જાય બાળકના મન મસ્તિષ્ક પર શિક્ષકનું ખૂબ મોટું સ્થાન હોય છે આ આંગણવાડીની બહેનો યુનિફોર્મને કારણે જ્યારે આંગણવાડીમાં જાય છે ત્યારે એ બાળકોના મન પર પણ અસર થવા માંડી છે આંગણવાડીના બહેનો મન પર પણ સાયકોલોજી ઊભી થવા માંડી છે કે આપણે ગઈકાલે માત્ર બે કલાક બાળકોને સાચવીને રૂપિયા કમાનાર નહીં આપણે સમાજનું ઘડતર કરનાર એક મહત્ત્વના વ્યક્તિ છે એવું આંગણવાડીની બહેનોના મનમાં વિશ્વાસ પેદા થયો છે આત્મવિશ્વાસ સાથે વાત કરતી થઈ છે અને એના માટેનો એક પ્રયાસના ભાગરૂપે એને પુરસ્કૃત કરવા વ્યવસ્થા બદલવી પહેલાં આંગણવાડીમાં બાળકો માટે કંઈ રાંધવાનું હોય નાસ્તો વાસ્તો બનાવવાનો હોય તો એ જ રૂમ હોય ત્યાં જ બાળકો રમતા હોય આજુબાજુથી લાકડા લઈ આવ્યા હોય છાપાની પસ્તી ભેગી કરી હોય એને સળગાવે ધુમાડાના ગોટા થાય બાળકોની આંખમાંથી પાણી નીકળતું હોય રડતા હોય અને ત્યાં કંઈક નાસ્તો બનતો હોય આ બાળકોના આરોગ્યની ચિંતા કોણ કરે અને એના જ ભાગરૂપે આપણે નક્કી કર્યું કે આંગણવાડીમાં ગેસના સિલિન્ડર આપીશું સગડી આપીશું કૂકર આપીશું જેથી કરીને નાના નાના ભૂલકાઓના આરોગ્ય સાથે તકલીફ ઉભી ના થાય આ ચીજો કદાચ નાની હશે પણ આ દેશમાં કોઈ સરકારને આવું સૂજ્યું નથી ભાઈઓ સરકાર જ્યારે સંવેદનશીલ હોય સરકાર જ્યારે આવતીકાલનો વિચાર કરતી હોય ત્યારે એને પોતાને આ પ્રકારના ઉત્તમ કામો કરવા તરફની ઈચ્છા જાગતી હોય છે અને એના કારણે આપણે આજે પગલાં લેતા હોઈએ છીએ કેટલાક લોકોને થતું હશે કે આ મુખ્યમંત્રી આટલો બધો ટાઈમ આમાં શું કરવા કાઢે છે ગઈકાલનો લાગ્યો છું હું કાલે વડોદરા હતો સાંજે રાજકોટ હતો આજ સવારે સુરત હતો આજે અહીંયા આવ્યો કેટલાક લોકોને તાવ ચડ્યો હશે કે આ મોદી સાહેબ કંઈ રાજકીય પ્રવૃત્તિ કરતા લાગે છે કાલ મારી વિધાનસભા શરૂ થશે એટલે કેટલાક લોકો આવી જશે મેદાનમાં બહેનો હું રાજકારણમાં બહુ કાચો માણસ છું તમે મને કહો કે આંગણવાડીના બાળકોની હું અત્યારે ચિંતા કરું એને મતદાર થતા કેટલા વર્ષ લાગશે પંદર વર્ષ વીસ વર્ષ પંદર વર્ષ એનો મતદાર થશે હવે તમે મને કહો કોઈ રાજકારણી પંદર વર્ષ પછી કોઈ મત આપે એના માટે અત્યારે એને બાલભોગ આપે એવું કરે મને તો ગુજરાતના આવતીકાલની ચિંતા છે એટલા માટે આ નાના નાના ના ભૂલકાઓના જીવનને ઘડવા માટે મારો સમય ખપાવી રહ્યો છે નહીં તો મારા માટે સારું કામ આ છે કે અઢાર વર્ષથી ઉપરવાળા જ કાર્યક્રમમાં જવાનું મારે માટે ગુજરાતની જનતાએ જે જવાબદારી સોંપી છે એમાં ગુજરાતની આ જની ચિંતા કરવી છે એવું નહીં ગુજરાતની આવતી કાલની ચિંતા કરીને એક મજબૂત પાયો નાખવાનો ઇરાદો છે અને એટલા માટે આંગણવાડીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે આપણે પરિસ્થિતિ પલટવી છે અને મને વિશ્વાસ છે આટલી મોટી સંખ્યામાં મારી માતા યશોદાઓ હોય તો આપણે સ્થિતિ બદલી શકીએ અને જ્યારે હું માતા યશોદા પુરસ્કાર આપું છું ત્યારે માનવ ઇતિહાસમાં સૌથી પહેલી આંગણવાડી કઈ માનવ જીવનની અંદર પહેલામાં પહેલી આંગણવાડીની સ્થાપના કોને કરી મારો અભ્યાસ એમ કહે છે કે સમગ્ર વિશ્વની અંદર માનવ સંસ્કૃતિમાં પહેલામાં પહેલી આંગણવાડી માતા યશોદા ચલાવતા હતા દેવકીનો પુત્ર કૃષ્ણ એ મોટો થયો તો માતા યશોદા પાસે આ માતા યશોદા સૌથી પહેલા આંગણવાડી વર્કર હતા અને એમણે દેવકીના પુત્રને મોટો કર્યો અને એવા સંસ્કાર આપ્યા કે કૃષ્ણ ભગવાન આજે પાંચ હજાર વર્ષ પછી પણ આપણા બધાને માટે શ્રદ્ધા અને પ્રેરણાનું કેન્દ્ર છે એ જ પરંપરા મારી પ્રત્યેક આંગણવાડી નંદઘર બને મારી પ્રત્યેક આંગણવાડીની બેન માતા યશોદા બને અને મારી આંગણવાડીનું પ્રત્યેક ભૂલકો ગુજરાતની આવતીકાલ બને એના માટેની મથામણનો ભાગ એ આંગણવાડી અભિયાન આપણે ચલાવ્યું છે નંદઘર અભિયાન ચલાવ્યું છે માતા યશોદા અભિયાન ચલાવ્યું છે અને જેના કારણે ગુજરાતની આવતીકાલ ઘડવા માટેની એક મથામણ આદરી છે આજે અહીંયા રમતગમત ક્ષેત્રે જે દીકરીઓએ ઉત્તમ દેખાવ કર્યો એમને સન્માનિત કરવાનો અવસર મળ્યો એક સમય એવો હતો કે આપણું ગુજરાત એટલે દાળ ભાત ખાવું આપણે રમીએ તો શું રમીએ સટ્ટો રમીએ આપણે રમીએ તો શું રમીએ બજારના ભાવ પર ખેલ ખેલીએ